નારોલ વિસ્તારમાં ચીકુવાડી પાસે આવેલા જિંદાલ વર્લ્ડવાઇડ નામની કાપડ બનાવતી ફેક્ટરીના સ્ટોરેજ ગોડાઉનમાં અકસ્માતે લાગી ભીષણ આગ. અમદાવાદના નારોલમાં મોડી રાત્રે 10 કલાકે લાગેલ ભયંકર આગમાં કાપડનો મોટો જથ્થો બળીને નાશ પામ્યો છે. સાથે સાથે આ વિનાશક આગમાં બુઝાવવાના પ્રયાસમાં વપરાયેલ પાણીથી આજુબાજુનો સારા કાપડનો જથ્થો પણ પાણીથી નુકસાન પામેલ છે. આગથી બિલ્ડિંગના સેટને પણ ભારે નુકસાન થયેલ છે. આગની માહિતી મળતા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના એડી ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ, તેમના મદદનીશ અધિકારીઓ તથા 60થી વધુ ફાયરમેન સ્ટાફ અને ફાયર ફાઇટર, વોટર ટેન્કર, વોટર બ્લાઉઝર અને ટર્ન લેબલ લીડર મળી 16થી વધુ ફાયરના વાહનો સાથે આગના બનાવના ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ સતત 6 કલાક સુધી ભારે જહેમત અને વ્યૂહાત્મક રીતે પાણીનો મારો ચલાવી ફેક્ટરીના અંદર બાજુમાં પડેલ કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો બચાવી લીધેલ હતો. એડી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ આગ 6 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી ગયેલ છે. આ આગથી કોઈ ઈજા કે જાનહાનિ થયેલ નથી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે અંગે FSLA દ્વારા આગનું ચોક્કસ કારણની તપાસ કરવામાં આવશે. ફાયરના વરિષ્ઠ અધિકારી શ્રી રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ આ આગથી તૂટી પડેલ શેડ આગ બુઝાવવામાં અવરોધ ઉભો કરી રહેલ છે, જે હટાવડાવી ત્યારબાદ આગને સંપૂર્ણ બુઝાવતા હજુ બીજા 4-6 કલાક થાય તેમ છે. ફેક્ટરીમાં ફિટ કરવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનો અસરકારક રીતે કાર્યક્ષમ હોવાથી અને વિશાળ માત્રામાં પાણીનો જથ્થો ફેક્ટરીમાં ઉપલબ્ધ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મહત્ત્વની અસરકારક ભૂમિકા બજાવી કરોડો રૂપિયાની સંપત્તિ બચાવી લેવામાં આવેલ હતી તેમ શ્રી ભટ્ટે ઉમેર્યું હતું. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.